ઐતિહાસિક અને ભુજની શાન એવા દેસલસર તળાવની હાલત દયનીય. તંત્ર દ્વારા માત્ર દેખાડવા પૂરતી જ કામગીરી કરાઈ. ભુજ નગરપાલિકા પોતાની કામગીરીમાં સદંતર નિષ્ફળ નીવડી હોવાનું વધુ એક દ્રષ્ટાંત એક સામાજિક કાર્યકર હુસેન થેબાએ પૂરું પાડ્યું છે. ભુજની શાન એવા દેસરસર તળાવની આજરોજ અમારી કચ્છ કેની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે અહીં સુધરાઈ દ્વારા દાખવાયેલી બેદરકારી પ્રત્યે સામાજિક કાર્યકર હુસેન થેબાએ ધ્યાન દોર્યું હતું. આ રાજાશાહી વખતનું તળાવ છે જેમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી આવતું હોવાની વાતો બહાર આવી છે. ઉપરાંત હાલમાં ત્યાંની પરિસ્થિતિ જોતા ટૂંક સમયમાં જ આસપાસના લોકો રોગચાળાનો ભોગ બનશે તેવી ભીતિ પણ થઈ રહી છે. ઉપરાંત નગરપાલિકા દ્વારા ગટરના પાણી બહાર કાઢવાની જે વાતો કરાઈ તે ફક્ત નાટકીય હોવાનું તેમણે જણાવ્યું હતું. જે તૂટેલી ચેમ્બરોને કારણે તળાવમાં ગટરનું પાણી આવે છે તેનો ઉકેલ ન કરાતા આ કામગીરી સતત નિષ્ફળ નીવડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. મારું નામ હુસેન થેબાજી, સામાજિક કાર્યકર. આ દેસરસર તળાવ છે રાજાશાહી જમાનો ઐતિહાસિક. ભુજમાં બે તળાવ આવેલા, એક અમીસર તળાવ અને બીજું આ દેસરસર તળાવ. આ દેસરસર તળાવમાં વર્ષોથી ગટરના પાણીથી જ ભરેલું રહે છે અને હમણાં થોડાક દિવસથી એક જળકુંભી જેવું કંઈક વનસ્પતિ આવે છે, ઝાડી અંદર ઉગી આવી છે. તો કોઈકને એમ લાગે કે આ એક ભુજ નગરપાલિકાએ બહુ સારું એક ગાર્ડન બનાવ્યું છે, પણ હકીકતમાં જોવા જઈએ તો આ ગટરના પાણીનો અમીસર દેસરસર તળાવ ભરેલું છે. અને આ તળાવમાં વર્ષોથી ગટરનું પાણી તો આવે છે, પણ હમણાં જે આ ઝાડી ઉગી આવે એનાથી મને લાગે છે કે આ રાજાશાહી જમાનાનો તળાવનો નામો નિશાન મીટી જશે. એનો એક જ કારણ છે કે ભુજ નગરપાલિકાની અનાવડતના કારણે અને એ લોકોની બેદરકારીના કારણે જ આ બધું થયું છે. થોડાક દિવસ પહેલે ગટરનું પાણી તો બહારે કાઢ્યું હતું, પણ હકીકતમાં ગટરનું પાણી બહારે કાઢવાની સાથે સાથે જે અંદર ચેમ્બરો છે એ તૂટી ગયેલી છે. એ ચેમ્બરોનું ગટરનું પાણી જ બંધ કરવું જોઈએ. એ લોકોએ પાણી બંધ ન કર્યું અને તળાવમાંથી પાણી ખાલી કર્યું, અને એ વરસાદના સમય જેથી વરસાદનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ જતા એનામાં રોગચાળો ફાટી નાખે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. પણ બીજું કહું કે નગરપાલિકા એમ કહે છે કે અમે આ તળાવને સાફ કર્યો છે, આ કર્યો, પણ હકીકતમાં આપણે અહીંયા જોવા જઈએ તો કોઈ સાફસૂફ નથી કરી. અહીંયા ગટરના તળાવ ભરેલું પડ્યું છે, ગંદકી એટલી બધી પડી છે, અને આ ખાલી એક ડિસસામાંથી પાણી કાઢીને એક નાટકવાળું જ કર્યું હતું ભુજ નગરપાલિકાએ. હાલમાં ભુજની લગભગ હોસ્પિટલો ડેન્ગ્યુના તાવથી હાઉસફુલ જ પડી છે. પણ ટૂંક સમયમાં મને એવું લાગે કે ભુજમાં આના આજુબાજુ વિસ્તારમાં બહુ અતિ ભારે રોગચાળો ફાટી નીકળશે એવી પૂરેપૂરી શક્યતા છે. જો આ તળાવમાં સફાઈ નહીં કરાવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળશે. આ ભુજ નગરપાલિકામાં હું તો 44 કાઉન્સિલર કહીશ કે 44 કાઉન્સિલરમાંથી એક પણ કાઉન્સિલર એવું નથી કે આ તળાવ બાબતે કોઈ રજૂઆત કરે. અને ભાજપના પદાધિકારી જે નગરપાલિકામાં બેઠેલા છે, નવા નિશાળીયા છે, એ લોકોને કોઈ ખબર જ નથી કે કયા નિયમ પ્રમાણે એનું કામકાજ કરાવવું જોઈએ. અને આ તંદન નિષ્ફળ ગઈ છે ભુજ નગરપાલિકા, વર્ષોથી ભાજપના કબજામાં છે અને આવી જ રીતના વર્ષોથી આ દેશોસો તળાવનું નામો નિશાન મીટવાની પૂરેપૂરી શક્યતા છે. આજે અમારી કચકેની ટીમે મુલાકાત લીધી દેશસર તળાવની. જો દેશસર તળાવમાં એક બાજુ નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગટરના પાણી અમે બહારે કાઢશું, પણ જો નગરપાલિકા એનામાં નિષ્ફળ ગઈ છે અને એના કારણે જો આપણે અહીંયા વૃક્ષો અને ઝાડને વાવવામાં આવ્યા છે, તો જો કુદરતી આ ઝાડ વવાઈ ગયા છે ને નગરપાલિકા દ્વારા એવી પણ વાત ખાલી કરવામાં આવી છે કે અમે સફાઈ અભિયાનના નામે કરશું, પણ જો તમે પાણી તમે ગટરના દેશસર તળાવનું પાણી નથી બહારે કાઢી શકતા ને આ ઝાડ પોત મારા ઉગી આવ્યા છે, તો એવું લાગી રહ્યું છે કે આપણને અહીંયા બગીચો જોવા મળી રહ્યો છે. પણ જો ખરેખર તમે સાચી રીતે તમે કામ કર્યું હોત તો અટાણે લગી આ કોઈ ઝાડને એવું બધું વાવવા ના આવ્યું હોત. ગટરના પાણીથી જ ઝાડને બધું વવાઈ ગયું છે. પણ જો રોજ તમે જોશો દિવસે આ વધતું જશે. માત્ર ને માત્ર નગરપાલિકા દ્વારા ખાલી વાતું કરવામાં આવી છે ને ખાલી એમ જ કહીએ છીએ કે અમે કાંઈ ને કાંઈ કામ કરશું, પણ જો નગરપાલિકા બે દી કે ત્રણ દી ઝુંબેશ ઉપાડે એના પછી કામ નિષ્ફળ થઈ ગયું હોય છે. પણ જો નગરપાલિકા તંત્ર જ્યારે જાગશે ને ત્યારે આ ઉપાડશે શું છે. લોકોની માંગ એવી છે કે જો તમે અટાણે દેશસર તળાવ જે રાજાશાહી વખતનો ને લોકો અટાણે પરજા એવું વિશે છે કે અમારો આ દેશસર તળાવને જોઈને લોકો હેરાન થઈ ગયા છે, પણ અમારા જે રાજાશાહી વખતના જે તળાવો છે એને તો તમે સુંદર રાખો, બીજું તમે સુંદર રાખો કે ન રાખો, પણ નગરપાલિકા માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતું હોય એનામાં જ રસ લેતી હોય છે, પણ લોકોના પરજામાં કોઈને રસ નથી લેવા માગતી. કચ્છ કેર ટીવી ન્યૂઝ ભુજ.